અત્યાર સુધીમાં 130 કિલો સોનું અને 14 કરોડની નોટો બદલાવીને કૌભાંડ કરવામાં આવ્યું હતું. મહુડી સંઘના 280માંથી 20 જેટલા સભ્યોએ આ જાણકારી આપી હતી. ગાંધીનગરમાં આવેલા મહુડી મંદિરમાં ટ્રસ્ટીઓએ એક હથ્થું શાસન ચલાવીને કૌભાંડ કર્યાનો આક્ષેપ સંઘના સભ્યોએ લગાવ્યો હતો. વર્ષ 2016માં નોટબંધીના સમયમાં મહુડી સંઘના જે તે સમયના વોરા પરિવારના ભૂપેન્દ્ર વોરાએ તથા કમલેશ મહેતાએ 20% કમિશન લઈને આર્થિક લાભ લઈ નાણાં બદલેલા હતા. નાણાં આયા એ સંઘના ચોપડે લીધેલ નથી. આ સિવાય ક્યારે બી કોઈ સ્ટોક પત્રક, બોલી પત્રક, ભંડાર પત્રક, ધર્મશાળાનું સ્ટોક પત્રક, ભોજનશાળાનું સ્ટોક પત્રક, આવા કોઈ પણ પત્રક પણ ભૂપેન્દ્રભાઈ શાંતિલાલ વોરાએ હંમેશા પોતાની પાસે રાખેલા છે. એટલે એની અંદર એમને જે પણ ફેરફાર કરી, એની અંદર જે પણ ચેન્જીસ કરવા હોય એ બધા કરી એના પત્રકો પોતાના હંમેશા કબજામાં રાખેલા છે. એ બાબતની પણ લેખિત ફરિયાદ અને પિટિશન અમે લોકોએ અમદાવાદના મહેરબાન સંયુક્ત ચેરિટી કમિશનમાં દાખલ કરેલ છે. જે ફરિયાદનો નંબર 74/2000. સંઘની અંદર જે નાણાં આવે છે એ 3 પ્રકારે સંઘની અંદર નાણાંમાંથી ઇન્કમ થતી હોય છે. સૌથી પહેલી ઇન્કમ છે દાનપત્રકની, દાનપેટીની. બીજી ઇન્કમ છે ચડાવવા બોલીની. ત્રીજી ઇન્કમ છે લોકો જે ભેટ સોગાદ ભગવાનને ચડાવે છે એની. આ તમામના પત્રકો, આ તમામની વિગતો ક્યારે પણ કોઈ દિવસ ચોપડે લેવામાં આવેલી નથી. સાહેબ, સૌથી મહત્વનો મુદ્દો એવો છે કે મહુડીના નામે 15થી વધારે મિલકત છે. મહુડી સંઘના નામે એમાં પાલીતાણામાં છે, ગાંધીનગરમાં છે, રણછોડપુરામાં છે, મહાકાંત ઓફિસ છે, માધુપુરામાં ઓફિસ છે, તે તમામે તમામ જગ્યાએ મહુડીના નામે મિલકત છે. હવે આ મહુડીના નામે જે મિલકત ખરીદવામાં આવી એ તમામે તમામ મિલકત લોકોની શ્રદ્ધાના જે નાણાં એમને સંઘમાં જમા કરાયેલા છે એમાંથી ખરીદવામાં આવેલી છે. પણ આજ દિન સુધી આ મિલકત ચોપડે લેવામાં નથી આવી કે ચેરિટી કમિશનમાં એની જાણ કરવામાં નથી આવી. વર્ષ 2012થી આ ષડયંત્ર શ્રી ભૂપેન્દ્રભાઈ વોરા અને એમના મળતિયાઓ ચલાવી રહ્યા છે. એ બાબતની બી અમે લોકોએ ચેરિટી કમિશનની અંદર, મદદનીશ ચેરિટી કમિશનર ગાંધીનગરની અંદર ફરિયાદ દાખલ કરેલી છે, જેની તપાસ કલમ 37 અંતર્ગત ચાલુ ગઈ છે. ડુંગર પોલીસ સ્ટેશનના PSIનું અનુસૂચિત જાતિ પર વિભાગ